विद्यार्थी मित्रों पाछला लेक्चर में आपणे पागड़ी गणवानी विविध पद्धतिओनी सैद्धांतिक चर्चा करी हती। लगभग सात पद्धतिओ हती, एमांथी आजे आपणे प्रथम जे पद्धति छे सादा सरेराश नफानी अमुक वस्तुनी खरीदीनी पद्धति, एना आपणे थोड़ा आजे उदाहरणो जोईए के आ पद्धतिनी मददथी पागड़ीनी किंमत कई रीते शोधी शकाय छे। तो मित्रों आ पद्धति में सादा सरेराश नफानी जे अमुक वस्तुनी खरीदीनी पद्धति छे एमां सौथी पहेला आपणे पेढीनो सरेराश नफो शोधवो पड़े। सरेराश नफानी आपणे गणतरी करवी पड़शे अने ए सरेराश नफानी मददथी पछी आपणे कोईपण पेढीनी पागड़ीनी किंमत जाणी शकीए छीए। तो मित्रों सरेराश नफो कई रीते शोधीशुं? तो सरेराश नफो शोधवानुं जे सूत्र छे ए आ छे, सरेराश नफो बराबर कुल नफो भाग्या वर्षनी संख्या। એટલે કે જેટલા વર્ષનો નફો આપ્યો હશે એટલા વર્ષોના નફાને આપણે સરવાળો કરીશું અને એને જે તે વર્ષોની સંખ્યા વડે આપણે ભાગીશું, એટલે આમ કરીશું એટલે આપણને પેઢીનો સરેરાશ નફો મળશે। અને મિત્રો પછી બીજા સ્ટેપમાં આપણે આ સરેરાશ નફાને પાઘડીની ખરીદના વર્ષ સાથે ગુણી કાઢીશું એટલે આપણને પાઘડીની કિંમત મળશે। એટલે સૂત્ર સ્વરૂપે જો આપણે કેવું હોય તો પાઘડી બરાબર સરેરાશ નફો ગુણ્યા પાઘડીની ખરીદીના વર્ષ। એટલે સાદા સરેરાશ નફાની મદદથી જો આપણે પાઘડી શોધવી હોય તો આ બે સ્ટેપમાં આપણે પાઘડી શોધી શકીએ। મિત્રો બીજી એક ખાસ અગત્યની વાત એ યાદ રાખવાની છે કે સાદા સરેરાશ નફાની પદ્ધતિનો ઉપયોગ ક્યારે થશે, કયા સંજોગોમાં કરીશું? તો જ્યારે પણ નફામાં વધઘટ થતી હશે ત્યારે જ આપણે આ સાદા સરેરાશ નફાની પદ્ધતિનો ઉપયોગ કરી શકીશું। જ્યારે નફામાં સતત વધારો થતો હશે, દર વર્ષે વધારો થતો હશે, તો તે સમયે આપણે આ પદ્ધતિનો ઉપયોગ કરી શકવાના નથી। એટલે આ પદ્ધતિની સૌથી મોટી મર્યાદા એ છે કે આ નફામાં થતા વધારાને ધ્યાનમાં લેતી નથી, બરાબર? એટલે મિત્રો આપણે પણ દાખલા ગણતરી વખતે આ ધ્યાનમાં રાખવાનું છે। સૌથી પહેલા દાખલામાં આપણે જોઈ લેવાનું છે કે નફામાં સતત વધારો થઈ રહ્યો છે કે નફામાં વધઘટ થઈ રહી છે। જો નફામાં વધઘટ થઈ રહી હશે તો જ આપણે આ પદ્ધતિની મદદથી દાખલો શોધી શકીશું, પાઘડીનો જવાબ શોધી શકીશું। તમારી સામે જુઓ મેં બે પેઢીના ઉદાહરણ આપ્યા છે, પેઢી એ અને પેઢી બી। મિત્રો સૌથી પ્રથમ આપણે પેઢી એ માટે પાઘડીની ગણતરી કરીએ। તો અહીંયા જુઓ પેઢી એ માં ત્રણ વર્ષનો નફો આપ્યો છે આપણને। વર્ષ 2015-16 નફો છે 10,000 રૂપિયા, વર્ષ 2016-17 નફો છે 18,000 રૂપિયા અને વર્ષ 2017-18 નફો છે 8,000 રૂપિયા, બરાબર? ત્રણ વર્ષનો નફો આપ્યો છે। હવે મિત્રો સૌથી પહેલા આપણે એ અવલોકન કરવાનું છે કે પાઘડીની કિંમતમાં સતત વધારો થઈ રહ્યો છે કે વધઘટ થઈ રહી છે। તો અહીંયા વધઘટ થઈ રહી છે, જુઓ 10,000 રૂપિયા છે પહેલા વર્ષે, પછી વધીને 18,000 થાય છે, પછી ઘટીને 8,000 થાય છે, એટલે નફામાં અહીંયા વધઘટ થાય છે। એટલે આપણે સાદા સરેરાશ નફાની મદદથી પાઘડી શોધી શકીએ, બરાબર? તો હવે આપણે કઈ રીતે પાઘડી શોધીએ? તો સૌથી પહેલા સૂત્રનો ઉપયોગ કરીએ, સરેરાશ નફો શોધીએ। સરેરાશ નફાનું સૂત્ર છે કુલ નફો ભાગ્યા વર્ષની સંખ્યા, બરાબર? એટલે આપણે કુલ નફો શોધીએ। કુલ નફો કઈ રીતે શોધીએ? પ્રથમ વર્ષનો 10,000 નફો છે, બીજા વર્ષનો 18,000 રૂપિયા નફો છે, ત્રીજા વર્ષનો 8,000 રૂપિયા નફો છે। 10,000 રૂપિયા વત્તા 18,000 રૂપિયા વત્તા 8,000 રૂપિયા, બરાબર? આ ત્રણનો આપણે સરવાળો કરીશું અને છેદમાં વર્ષની સંખ્યા, કેટલા વર્ષનો નફો આપ્યો છે? ત્રણ વર્ષનો, એટલે આપણે આને ત્રણ વડે ભાગીશું, બરાબર? તો મિત્રો આમ આપણે સરવાળો કરીએ તો તમારો સરવાળો થશે 36,000 રૂપિયા, 10,000 વત્તા 18,000 વત્તા 8,000, અને એને ત્રણ વડે ભાગી નાખીએ આપણે કારણ કે ત્રણ વર્ષ છે, બરાબર? એટલે 36,000 ને આપણે ત્રણ વડે ભાગીએ તો તમારો સરેરાશ નફો જે આવશે એ 12,000 રૂપિયા આવશે, બરાબર? તો આ સરેરાશ નફો છે। હવે બીજા સ્ટેપમાં આપણે પાઘડીની કિંમત શોધી શકીએ। શું કરીશું પાઘડીની કિંમત શોધવા માટે? સરેરાશ નફો ગુણ્યા પાઘડીની ખરીદીના વર્ષ, બરાબર? આપણે સરેરાશ નફો શોધ્યો છે પહેલા સ્ટેપમાં 12,000 રૂપિયા, 12,000 રૂપિયા ગુણ્યા કેટલા વર્ષની ખરીદીના આધારે પાઘડી શોધવાની છે? જો તમને પ્રશ્નમાં જણાવ્યું હોય કે 5 વર્ષની ખરીદીના આધારે પાઘડી શોધો તો આપણે અહીંયા ગુણ્યા 5 કરીશું, બરાબર? એટલે 12,000 રૂપિયા ગુણ્યા 5 વર્ષ, એટલે આ પ્રશ્નમાં આપણી પાઘડીની કિંમત થશે 60,000 રૂપિયા, એટલે આપણે પેઢી એ જે છે પેઢી એ ની પાઘડીની કિંમત આવશે અહીંયા 60,000 રૂપિયા, બરાબર? મિત્રો સૌથી પહેલા આપણે એ ધ્યાન રાખવાનું છે કે કેટલા વર્ષની ખરીદીના આધારે પાઘડીની કિંમત શોધવાની,
जो तमने यहाँ पांच ना बदले चार वर्ष की सूचना आपी हो तो अपने 12000 गुणिया चार करते तो अहीं गुणिया पांच की जगह गुणिया चार करते અને આપણો જવાબ 60000 ના બદલે આપણે 48000 રૂપિયા બરાબર એટલે આ પેઢીની પાગળની કિંમત થશે 48000 રૂપિયા બરાબર મિત્રો હવે આપણે પેઢી બી ની વાત કરીએ કે પેઢી બી માટે પાગળી કઈ રીતે ગણાશે તો એની પણ આપણે ગણતરી જોઈ લઈએ પેઢી બી માં જો વર્ષ 2015 16 17 17 18 18 19 અને 19 પાંચ વર્ષના નફાની તમને માહિતી આપી છે હવે નફામાં સતત વધારો થાય છે કે વધઘટ થાય છે એ પણ આપણે ચેક કરી લઈએ અહીંયા પહેલા વર્ષે 7000 રૂપિયા નફો છે બીજા વર્ષે જો અહીંયા મિત્રો ખોટ છે -10000 રૂપિયા છે એટલે બીજા વર્ષે નફો થયો નથી ખોટ થઈ છે ત્રીજા વર્ષે 23000 છે ચોથા વર્ષે 8000 રૂપિયા નફો પાંચમા વર્ષે 12000 રૂપિયા એટલે આ રીતે પાંચ વર્ષના અલગ અલગ નફો આપે છે અને અહીંયા પણ નફામાં શું થાય છે વધઘટ થાય છે વર્ષ પ્રમાણે વધઘટ થાય છે એટલે આપણે સાદા સરેરાશ નફાની પદ્ધતિની મદદથી પાઘડી શોધીશું તો અહીંયા પણ આપણે શું કરીશું સૌથી પહેલા સરેરાશ નફો શોધવા માટે કુલ નફો છેદમાં વર્ષની સંખ્યા એટલે પાંચે પાંચ વર્ષના નફાનો આપણે શું કરીશું અહીંયા સરવાળો કરીશું તો સૌથી પહેલા આપણે એ કરીશું 7000 રૂપિયા ત્યારબાદ બીજા વર્ષે ખોટ છે એટલે માઇનસ લખીશું 10000 ત્યાર પછી 23000 રૂપિયા નફો છે ત્યાર પછીના વર્ષે 8000 રૂપિયા નફો છે અને પાંચમા વર્ષે નફો છે 12000 રૂપિયા બરાબર અને એને છેદમાં કુલ વર્ષ કેટલા વર્ષની માહિતી આપી છે નફાની 5 વર્ષ એટલે આને આપણે 5 વડે ભાગીશું બરાબર તો આપણે સૌથી પહેલા સરવાળો કરીએ નફાનો અને જે વર્ષે ખોટ આવેલી છે ખોટને આપણે શું કરીશું બાદ કરીશું બરાબર 8000 तो अपना पहला स्टेप ना जवाब सरेराश नफो मित्रों 8000 रूपया अपने बागड़ी शोधी सके तो आप छेलू स्टेप પાઘડી બરાબર સરેરાશ નફો ગુણ્યા પાઘડીની ખરીદીના વર્ષ બરાબર તો અહીંયા સરેરાશ નફો આપણે શોધ્યો 8000 રૂપિયા ગુણ્યા કેટલા વર્ષની ખરીદી તો આ માહિતી તમને પ્રશ્નમાં આપી છે મિત્રો અહીંયા કેટલા વર્ષનો નફો આપ્યો છે એ ધ્યાનમાં નથી લેવાનું આ ખાસ અગત્યનો મુદ્દો છે દાખલામાં પ્રશ્નમાં તમને જણાવ્યું હશે કે કેટલા વર્ષની ખરીદીના આધારે પાઘડીની કિંમત શોધવાની છે તમને કહ્યું હશે 6 વર્ષની ખરીદીના આધારે પાઘડી શોધો તો અહીંયા આપણે લખીશું ગુણ્યા 6 8000